જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં રિઝવાન આરતીયા ફાઉન્ડેશન દ્વારા ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને કાયમી શિક્ષણ મળી રહે તે માટે મફત ટ્યુશન આપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. રિઝવાન આરતીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જસાપર તેમજ અન્ય વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારના 120 જેટલા બાળકોને વિનામૂલ્યે ટ્યુશન આપવામાં આવી રહ્યું છે. મારું નામ અમરીન છે અને હું ધોરણ 8 ભણું છું. મારી સ્કૂલનું નામ તાલુકા પેસેન્ટર શાળા છે અને અમે પહેલા ટ્યુશનમાં જતા ત્યાં અમને ટીચર શીખવાડતા બધું જ ને ફી 100 રૂપિયા લેતા અને અહીંયા રિઝવાન ફાઉન્ડેશન આરતીયા અમને ટ્યુશન શીખવાડે છે તો ફી પણ નથી લેતા. અમને ત્યાં પહેલા જતા ત્યાં નુકસાની થતી અને અહીંયા અમને ફાયદો મળે છે તે માટે અમે અહીંયા ટ્યુશનમાં આવીએ છીએ. અમને અહીંયા બધું જ શીખવાડે છે અને ગણિતના દાખલા, ગુજરાતી, હિન્દી વાંચતા શીખવાડે છે. ઘણા લોકોની પરિસ્થિતિ નબળી હોય છે અને તે ચોપડા પણ નથી લઈ શકતા તો અહીંયા ટ્યુશન ફ્રી કરાવે છે તો અહીંયા બધા જ ટ્યુશનમાં આવે છે અને અહીંયા બધું સરસ શીખવાડે છે. રિઝવાન આરતીયા ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષથી માળિયા ગામના વિકાસ માટે અનેક કાર્યક્રમો કરી રહી છે, જેના ભાગરૂપે ઓગસ્ટ 2018 રોજ એજ્યુકેશન સપોર્ટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. આ એજ્યુકેશન સપોર્ટ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ હતો કે માળિયા ગામના અનેક સ્લમ એરિયાના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ શિક્ષણ મળી રહે, જેમાં જસાપરાના 120 વિદ્યાર્થીઓને ફ્રી ઓફ ટ્યુશન ક્લાસીસની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્યુશન ક્લાસીસનો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ લાભ લે તે માટે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત માળિયા ગામના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની જાગૃતિ જળવાઈ રહે અને રમતગમત સાથે સહેલાઈથી શિક્ષણ મળી રહે તે માટે માળિયા ગામની અનેક શાળાઓમાં બાલપહલ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. રિઝવાન આરતીયા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલો એજ્યુકેશન સપોર્ટ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં બેઝિક એજ્યુકેશન મળી રહે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે.